વાસ આધારિત વિવિધ બનાવટો એક સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર ડોડીપાડામાં ઊભું કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે તારીખ 26મી મેના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને આંતરિયાળ વિસ્તાર દેડિયાપાડા તાલુકા મથકે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર રૂરલ મોલ સહિત છોટાઉદેપુરના કેવડી, ભરૂચના નેત્રંગ અને આહવા ડાંગના વધઈ મરી કુલ 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેડિયાપાડા ખાતે લોકાર્પણ થયેલ કૌશલ્યવર્ધન કેન્દ્રની વિશેષતા અંગેની આજે આપણે નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષક નીરજકુમાર સાથે મુલાકાતમાં વાત કરતા જણાવ્યું હતું કે અહીં એક જ સ્થળે રૂરલ મોલ વર્કશોપ, સાતપુડા અને વન ભોજનાલય, આયુષ આરોગ્ય કુટીરનો સમાવેશ કરાયો છે, જે પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા દેડિયાપાડા તાલુકામાં પ્રવાસન અર્થે આવતા પ્રવાસીઓને આકર્ષિત કરશે. સ્થાનિક આદિવાસી કારીગરો મહિલાઓને રોજગારી પૂરું પાડવા માટેનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે. કૌશલ્યવર્ધન કેન્દ્ર અંગે વાત કરતા વન વિભાગના નાયબ વન સંરક્ષક નીરજકુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની લોકલ ટુ ગ્લોબલની વિચારધારા સાથે લોકલ માર્કેટને વિશ્વકક્ષા સુધી લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવે છે, જે અંતર્ગત વન વિભાગ દ્વારા દેડિયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આ બામ્બુ સેન્ટર થકી 800થી વધુ પરિવારોને રોજગારી મળશે. આ કેન્દ્ર થકી સ્થાનિક લોકોની માથાદીઠ આવક 20% વધી જશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બામ્બુ સેન્ટર થકી સ્થાનિક લોકોને સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ આપી વર્કશોપને માધ્યમથી વિવિધ વસ્તુઓ તૈયાર કરી તે પ્રોડક્ટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે. નીરજકુમારે વધુમાં જણાવ્યું હતું કે થકી સ્થાનિક ભગતો જેઓ ટ્રેડિશનલ મેડિસિનની પ્રેક્ટિસ કરતા હતા તેમને ગુજરાત વન વિભાગે ટ્રેડિશનલ મેડિસિનને વેગ આપવા માટે સ્થાનિક ભાગટ લોકો સાથે આયુષ આરોગ્ય કુટીર બનાવવામાં આવી છે, જેમાં વિવિધ ઔષધિઓ પણ ઉપલબ્ધ હશે, જેવી કે આયુર્વેદિક રિજ્યુવેશન પ્રોસિજર થકી સમલને ટોનઅપ કરવા, શરીરની સિસ્ટમને મજબૂત કરવા તથા શરીરમાં ઉત્સાહિત કરીને મગજને એકદમ શાંત કરવાની કામગીરી કરતો ભગતો દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા થકી શરીરને વેગ આપીને લાઇફસ્ટાઇલ તથા ખાવાની પ્રક્રિયા તણાવ મુક્ત તથા એન્ટી એનર્જી કરવાની કામગીરી કરશે. અહીં પંચકર્મ નિષ્ણાત વ્યક્તિ દ્વારા આયુર્વેદિક મસાજ પણ કરવામાં આવશે. તેની સાથે સાથે અભયંગ, સ્વા, વિદનામ, શિરોધરા, કિજહી, પીજીસીલ વગેરે થકી શરીરમાં થિનક્કામો ઝેરી કચરો કાઢીને શરીરની અંદરની તમામ નરીકાઓની શુદ્ધિકરણની કામગીરી જેવી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવાશે. આ કેન્દ્રમાં કુદરતી સંપત્તિમાંથી તૈયાર કરીને ભક્તોએ જાતે બનાવેલા વિવિધ પ્રકારના તેલ દ્વારા મસાજ પણ ઉપલબ્ધ કરાવાશે. દેડિયાપાડા સહિત રાજ્યના અન્ય 3 જિલ્લાના કૌશલ્યવર્ધન કેન્દ્રોનો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના માટે વન વિભાગ દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ થકી વાંસ વિકાસ કેન્દ્રોમાંથી તૈયાર થયેલ બનાવટોને દેશ વિદેશ સુધી પહોંચાડવા માટે ગુજરાત વન વિભાગ આ નૂતન પ્રયત્ન કરી રહ્યું છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડે ની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો,
યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમત ગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.